નમસ્કાર, હું છું અલ્પા પરમાર. જેડએસ ટીવી સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. વીણાના મધુર કંઠથી સૌ કોઈ મંત્રમુગ્ધ. મેઘરજના શણગાલની પ્રજ્ઞાચક્ષુ દીકરી વીણા ખાંડકે જે અભ્યાસની સાથે વગાડી જાણે છે સુંદર હાર્મોનિયમ. વિજલપુરમાં નજીવી બાબતે ઝઘડો થતા યુવાનના કમરના ભાગે છરા વડે હુમલો કરતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો, જેથી વિજલપુર પોલીસ દોડતી થઈ. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સાતમી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા. વિવાદમાં રહેવા જાણીતી કીર્તિ પટેલની ફરી ધરપકડ. સાનિયા બનશે ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર પાયલટ, પાપા ટીવી મિકેનિક. મોટી છેતરપિંડી સામે આવી. 28 ડોક્ટરોના નામે 90 હોસ્પિટલ અને પેથોલોજી લેબ નોંધાઈ. પઠાણ એ તો હદ કરી, કોપી છે શાહરૂખની ફિલ્મનું સોંગ ઝૂમે જો પઠાણ મર્યા પુરાવા. અમેરિકામાં ઘૂસણખોરીની લાઈમાં કલોલનો યુવક 30 ફૂટ ઊંચી દિવાલથી પટકાયો, મોત. સુશાંતના મોતના 6 દિવસ અગાઉ થયું હતું દિશા સાલિયાનનું મોત, માતાએ જણાવી હકીકત. એક જ ટોયલેટમાં લગાવી દીધી 2 સીટ, બિલ મૂકી દીધું 10 લાખ રૂપિયાનું. ચીનથી આવેલો ભાવનગરનો વ્યક્તિ કોરોના સંક્રમિત, જીનોમ સ્ક્વિન્સ માટે મોકલે સેમ્પલ. વીણાના મધુર કંઠથી સૌ કોઈ મંત્રમુગ્ધ. મેઘરજના શણગાલની પ્રજ્ઞાચક્ષુ દીકરી વીણા ખાંડકે જે અભ્યાસની સાથે વગાડી જાણે છે સુંદર હાર્મોનિયમ. વિજલપુરમાં નજીવી બાબતે ઝઘડો થતા યુવાનના કમરના ભાગે છરા વડે હુમલો કરતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો, જેથી વિજલપુર પોલીસ દોડતી થઈ. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સાતમી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા. સાબરકાંઠા જિલ્લામાં કોરોના સામે લડવા ફરી તૈયાર. કિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડના 161 બેડ તૈયાર, 76 આઈસીયુ વેન્ટિલેટર અને 85 ઓક્સિજન બેડ તૈયાર. 3 મહિલા કોરોના શંકાસ્પદ. કમ્પાઉન્ડર ખુદ જ ડબલ મર્ડરનો આરોપી નીકળ્યો. સમગ્ર ઉત્તર ગુજરાત માટે ધરો યોજના એકમાત્ર જીવાદોરી સમાન યોજના છે. જોકે રાજસ્થાન સરકાર દ્વારા 2558 કરોડના ખર્ચે સાબરમતી તેમજ સહી નદી પર ચકસાર માળિયા અને બુજા જરાશય યોજના બનાવવા બજેટમાં જોગવાઈ કરતા હવે ગુજરાત સહિત રાજસ્થાનમાં ભારે વિરોધ શરૂ થયો છે. જોકે સ્થાનિકોનું માનીએ ડેમ રોકવા માટે કોઈ પણ હદ સુધી લડી લેવાની તૈયારી કરી લીધી હોવાનું જણાવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામની જન્મજાત અંધ 16 વર્ષની મધી રાઠવા ભાલા ફેંકમાં નેશનલ ચેમ્પિયન બની. ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં હવે કોરોના ફેલાતો જોવા મળી રહ્યો છે. તેને અટકાવવા માટે છોટાઉદેપુર જિલ્લાના જુદા જુદા સ્થળ પર નાખવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને મેન્ટેન કરીને જાળવી રાખવામાં આવ્યા છે. નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યારે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત. અંબાજીમાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા રૂબિકા પહાડીની હત્યાના વિરોધમાં કેન્ડલ માર્ચ કાઢી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી. અંબાજીમાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા રૂબિકા પહાડીની હત્યાના વિરોધમાં કેન્ડલ માર્ચ કાઢી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો જેડએસ ટીવી.